જે પ્રલોભનમાં તણાય છે એ પોતાનું સત્વ ગુમાવે છે. સમ્યક્ત્વ એક અપૂર્વ સત્વ છે કે જેના કારણે પરમાત્મા મરણાંત કષ્ટોની અંદર પણ સ્વસ્થ રહે છે અને ચિંતા કર્મ નિકાચિત કરે છે. આપણે આપણા જીવનની અંદર સ્વસ્થતા રાખવી જોઈએ અને જીવનમાં ક્યાંય અસ્વસ્થતા ન આવે એના પ્રયત્ન કોણ કરે છે. આનંદ બિન ભૌગોલિક વિવાદમાં ન થવો જોઈએ અને દુઃખ પણ ન થવું જોઈએ. ભૌગોલિક વાતમાં આનંદ થવો જોઈએ કે દુઃખ થવું જોઈએ, એટલે સમ્યક જેને જોઈતું હોય આ બધા ગુણો કેળવવા માટે ભગવાનના શાસ્ત્રોના મનનને કરવું પડે. શાસ્ત્રમાં વિધાન છે કે જે આત્મા વૈરાગી છે એને ભગવાન મળે છે, જે આત્મા વૈરાગી છે એને ગુણ મળે છે, જે આત્મા વૈરાગી છે એ શાંત મળે છે, જે આત્મા વૈરાગી છે એના આત્માની અંદર પાપ બંધ ઊભો થાય છે. વૈરાગ આવે એટલે ઉપશમ આવે, ઉપશમ એટલે ક્યાંય ખેંચાણ ન થાય. આ વસ્તુ ભાવે છે ને આ વસ્તુ નથી ભાવતી કોના લિસ્ટમાં હોય, તમારા લિસ્ટમાં કોઈ વસ્તુ છે ઘડી કે આ વસ્તુ ભાવે આ વસ્તુ ન ભાવે, આ વસ્તુ ભાવે આ વસ્તુ ન ભાવે, આ વસ્તુ ગમે આ વસ્તુ ન ગમે, એવું કોના લિસ્ટમાં ન હોય? કોના લિસ્ટમાં ન હોય? વૈરાગીના લિસ્ટમાં. વૈરાગીને મીઠું બોલો કે કડવું બોલો બધું ગળી ખાય. મીઠું બોલો તો એને આનંદ ન થાય અને કડવું બોલો તો એને ગુસ્સો ન થાય. આપણી વાત આટલી છે કે જીવનમાં વૈરાગ્ય કેળવવા માટે શાસ્ત્ર અભ્યાસ છે, વૈરાગ્ય કેળવવા માટે ગુણો કેળવવા પડે. તો લાઈટ કોનાથી થાય? લોકથી થાય, કનેક્શનથી થાય. લાઈટ કોનાથી થાય? પાવર કનેક્શન ન હોય જેમાં બેટરી પાવર ન હોય એને લાઈટ થાય. મોબાઈલને પણ ચાર્જિંગ કરવો પડે છે, બેટરી પાવર કરવો પડે. તો આત્મામાં બેટરી પાવર કોણ કરે? ચાર્જિંગ કોણ કરે? ચાર્જિંગ મોબાઈલનું ચાર્જિંગ 15 દાણા ન વાપરો તો રહે કે ઉડી જાય? ઉડી જાય. ચાર્જ કરેલો મોબાઈલ 15 દાણા ન વાપરો તો એ ચાર્જ રહે કે ઉડી જાય? એની મેળે ઉડી જાય. એવી રીતે જે આત્મા જ્ઞાનાભ્યાસ નથી કરતા, જે આત્મા ચાર્જ નથી પડતા, એ આત્માનો ચાર્જિંગ ઉડી જાય. યશનો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.